નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. નર્મદા નદી દિન પ્રતિદિન સુકાઈ રહી છે. એક સમયે બંને તરફ વહેતી નર્મદા નદી હાલ નહેર જેવી બની ગઈ છે. એટલું જ નહીં, દરિયાનું ખારું પાણી નર્મદા નદીમાં ધસી આવ્યું છે. સરદાર સરોવર ડેમથી ડાઉનસ્ટ્રીમમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડાતા નદીની આ હાલત થઈ છે. નર્મદા નદીમાં પાણી ન છોડાતા તેની આડઅસરો ઊભી થવા પામી છે. પાણી ન હોવાના કારણે જળચરોને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ તથા ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે અને આ અરજીમાં નર્મદા નદીમાં પાણીના અપૂરતા પ્રવાહના કારણે ઊભી થયેલ આડઅસરના વિસ્તૃત અહેવાલ માટે સ્વતંત્ર એક્સપર્ટ કમિટી નિમવા અંગે તથા કેન્દ્રના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયની સંબંધિત વિભાગને ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીના પાણી પર નપતાર તમામની જરૂરિયાતને પહોંચી વળાય તેટલો પ્રવાહ અંગેનો અહેવાલ તૈયાર કરવા દાદ કરવામાં આવી છે. ઉપરાંત નદીના પર્યાવરણને થયેલ નુકસાન અંગેનું એસેસમેન્ટ કરવા અને સરદાર સરોવર બંધથી નર્મદા નદીના બેઝિન સુધીના વિસ્તારને ક્રિટિકલ વલ્નરેબલ કોસ્ટલ એરિયા જાહેર કરી તેનું જતન કરવાની દાદ માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલ ટ્રિબ્યુનલ દ્વારા 1979માં 3 રાજ્ય અંગેના પાણીના વિતરણ માટેની પોલિસી જાહેર કરવામાં આવી હતી, જે 45 વર્ષ સુધી એટલે કે વર્ષ 2024 સુધી અમલી રહેશે. પરંતુ વર્ષ 1987માં સરદાર સરોવર પ્રોજેક્ટને શરતી પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી, જેમાં આ પ્રોજેક્ટ દ્વારા થતી અસરોનો સર્વેક્ષણ રિપોર્ટ તૈયાર કરી ઉચિત પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું. વર્તમાન 600 ક્યુસેક પાણીને નર્મદા ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવે છે, જે છેલ્લા 20-25 વર્ષમાં ઉદ્ભવેલી પરિસ્થિતિના સંદર્ભમાં પર્યાપ્ત નથી જ નથી. તેની પુનઃવિચારણા થવી જોઈએ. જાણવા મળ્યા મુજબ હાલમાં દરિયાનું ખારું પાણી 72 કિલોમીટર સુધી પહોંચી ગયું છે, જેના કારણે નદી ખારપટમાં ફેરવાઈ છે. મત્સ્ય ઉદ્યોગોને પણ આડઅસર થઈ છે. નર્મદા નદીનો પ્રવાહ બદલાઈ ગયો છે. વર્ષો અગાઉ નર્મદા નદીમાં માઇગ્રેટેડ પક્ષીઓ પણ આવતા હતા, જે પણ હવે નહિવત છે. જમીનોમાં ખારાશ વધતા ફળદ્રુપ ખેતીલાયક જમીન બંજર બની ગઈ છે. ભૂતળમાં ખારાશ પણ વધી ગઈ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જતા પહેલા સરકાર અને બંધારણીય સંસ્થાઓ સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ રજૂઆતોનો દોર ચાલતો આવ્યો છે, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ ન આવતા નાગરિકોના પાણીની હકની અને જરૂરિયાતની વાત અને તે સાથે સંકળાયેલ સમસ્યા અંગે મુદ્દાઓને ધ્યાનમાં લેતા ન્યાયપાલિકા જ આમ સાચું માર્ગદર્શન આપીને નદીને બચાવી શકશે એમ માનીને આ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. નદીમાં પાણી ન હોવું એટલે સામાન્ય નાગરિકના પાણીના હક તેમજ ધાર્મિક અને સામાજિક મૂલ્યો પર તરાપ સમાન છે. નદીને મૃતપાય ન કરી શકાય અને તેને બચાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે. ભરૂચના લોકો આજે પણ કે જે 100 કિલોમીટર દૂર અથવા તો નદીના કિનારે વસે છે, છતાં ખારું પાણી એમના ભાગે આવે છે. એમને આરો કરીને પાણી પીવું પડે છે. આ ભરૂચની વેદના છે. આ બધા પ્રશ્નોને નક્કર સ્વરૂપ આપવા માટે વખતો વખતની રજૂઆત ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને બીજા બધા NGOનો સાથ લઈને વખતો વખત કરવામાં આવી, પણ એનું કંઈ ફળશ્રુતિ અમને મળી નથી. અને એના સ્વરૂપે જ NGT એક્ટનો અમે સહારો લીધો છે કે જે ભરૂચની ઇકોલોજી, ભરૂચની સંસ્કૃતિ એ સાચવી શકે. આજે ભરૂચની બંને બાજુ જે રળિયા ખેતરો હતા, તે લીલાછમ ખેતરો લાગતા હતા, તો એ ખેતરો આજે સુકાઈ ગયા છે, પાણી ખારા થઈ ગયા છે. અહીંની ખેતી જે નદી ઉપર આધારિત હતી, તો એ ખેતી જ રહી નથી. અને એના લીધે એ જ રીતે માછીમારીનો ઉદ્યોગ, આપણે ત્યાં એટલો સરસ માછીમારોનો ઉદ્યોગ હતો અને લાખો કુટુંબો એના પર નફતા હતા, તે પણ આજે એમ કહીને કે જે રોજીને માટે આમ તેમ ફરે છે, ભટકે છે, વણઝારા બને છે. તો આ બધાનું જ્યારે આપણને લાગે છે તો ભરૂચના સિટીઝન તરીકે આપણને દુઃખ થાય, વેદના થાય, અને વેદનાને વાચા આપવા અમે NGT એક્ટ 2010નો સહારો લઈ અને અપેક્ષા રાખીએ છીએ કે અહીંનું જીવનધોરણ ફરીથી વેગવંતુ બને તો 1500
ક્યુસેક જેવું પાણી એ ડેમમાંથી હંમેશા છોડવામાં આવે અને જેનો લાભ ટાઉનશીપને મળે એવી એક અભ્યર્થના અને એવી એક અપીલ અમે કરી છે કે વર્તમાન પર્યાવરણની પરિસ્થિતિઓ અને રિવર ઇકોલોજી બાયોડાયવર્સિટીને જોતા જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ઓછામાં ઓછું 1500 ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ કોઈ પણ હિસાબે સરદાર સરોવર ડેમમાંથી નદીમાં છોડવામાં આવે તો ને તો જ આ નદીને આપણે જીવતી રાખી શકીશું. કારણ કે નદી જ્યારે ઉદ્ભવી છે ત્યારે એણે મળવાનું તો દરિયામાં છે, અને તેથી દરિયો નદીને મળવા ન આવે, નદીએ દરિયાને મળવા જવું પડે. અને જેમ જીવરાજભાઈએ કીધું કે આપણી સંસ્કૃતિ, નર્મદાને કાંઠેલી વસેલી સંસ્કૃતિ એ અત્યારે મૃતપ્રાય થઈ રહી છે, ત્યારે એને જીવંત રાખવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું છે. 1989ની અંદર ટ્રિબ્યુનલ દ્વારા, સુપ્રીમ કોર્ટે નિમેલી ટ્રિબ્યુનલ દ્વારા પાણી વિતરણની પોલિસી નક્કી કરવામાં આવેલી હતી, જેનું પુનઃમૂલ્યાંકન છેક 2024માં થશે. પરંતુ તેમ છતાં પણ આજે પ્રશ્ન વિકટ બની રહ્યો છે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભની અંદર. એટલે અમે એવી હૃદયપૂર્વકની વિનંતી કરી છે કે આ રિવર ઇકોલોજી ડાયવર્સિટી અને પર્યાવરણના સંતુલન માટે ઓછામાં ઓછું 1500 ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ સમગ્ર હિતમાં થવો જોઈએ. બધાએ જ, બધા જ પોલિટિકલ પાર્ટીએ, રાજકીય આગેવાનોએ, અધિકારીઓએ, બધાએ જ આ બાબતમાં ચિંતા દર્શાવીને રજૂઆત કરી છે. પરંતુ અમે આને કાયદાકીય રીતે આનો ઉકેલ આવે એ દિશામાં સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ દ્વારા ભૂતકાળમાં ઉદ્યોગોનું પાણી નર્મદા નદીમાં ન છોડાય તે માટેની મુહિમ ઉપાડવામાં આવી હતી, અને અનેકવિધ રજૂઆતો કર્યા બાદ અંતે આ પાણી વહન કરતી લાઇન દરિયામાં છોડવા માટેનો પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો હતો, અને નર્મદાને પ્રદૂષિત થતી અટકાવવામાં આવી પણ હતી. ત્યારે નર્મદાને બચાવવા માટે વધુ એક વખત મુહિમ ઉપાડવામાં આવી છે. તો ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા પણ ભરૂચ જિલ્લાના વિકાસ માટે અને સગવડો માટે વખતો વખત આંદોલનો કરવામાં આવ્યા છે, ત્યારે આ મુદ્દે પણ બંને સંસ્થાઓ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી નર્મદા નદીને બચાવવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે.